કેમ્પમાં અસામાજિક તત્વોની દાદાગીરી ફરી એકવાર સામે આવી. જો કે આ વખતે અસામાજિક તત્વોએ માથાભારે યુવાનની જાહેરમાં કરી પીટાઈ. અસામાજિક તત્વોની હજેરા માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને આ સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા વાયરલ. સુરતમાં પોલીસને નિષ્ક્રિયના પગલે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોતાની દાદાગીરી કરી લોકોને માર માર્યા હોય છે, ત્યારે આજે સુરતના સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવાનને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જો કે માર ખાનાર યુવાન પોતાના વિસ્તારના માથા ફ્લેર હોવાને લઈને તેને માર માર્યા હોવાનું સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જો કે પોલીસ આવા લોકો સમયે કોઈ નકાર કાર્યવાહી નથી કરતી, જેને લઈને તે બેફામ બન્યા છે. જો કે આ લોકો પોતાના વટ પાડવા માટે કોઈને કોઈ જાહેરમાં માર મારી પોતાની દાદાગીરી લોકો સમા એકતા હોય છે, ત્યારે આવા લોકોની દાદાગીરી વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આવા લોકો સામે કાર્યવાહી કરે છે, પણ કડક કાર્યવાહી નહીં કરતા આવા લોકો બેફામ બન્યા છે. ત્યારે આજે વધુ એક સરથન વિસ્તારમાં અસામાજિક તત્વ કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ. દવાઈ ભી ઓર કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.